ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં આપને જણાવીએ કે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. અનેક એવી નદીઓ કે જેમાં નવા નીરની સતત આવક થઈ રહી છે, સતત વરસાદથી અનેક નાના ઝરણા અને ધોધ પણ સક્રિય થઈ ગયા છે. પ્રવાસીઓની પસંદ એવો ડાંગ જિલ્લો કે જે ગીરાધોધ સક્રિય થયો છે. ગીરાધોધમાં પાણી આવી જતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. ગીરાધોધ પાસે પ્રવાસીઓ આવતા નજરે પડ્યા છે, કેમેરામાં કેદ થયા છે. લોકો શનિ રવિનો માહોલ હોય, વીકેન્ડનો માહોલ હોય ત્યારે ડાંગ આવી રહ્યા છે, વરસાદની મોજ માણી રહ્યા છે. જે નાના મોટા ધોધ સક્રિય થયા છે તેની મજા માણતા કેમેરામાં કેદ થઈ રહ્યા છે. અનેક એવી નદી કે જ્યાં નવા નીરની આવક થઈ રહી છે, ઝરણા ધોધ સક્રિય થયા છે. ગીરાધોધના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે કે જ્યાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. સતત વરસાદને પગલે વાતાવરણમાં પણ ઠંડક છે. અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે, કારણ કે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.